જયસ્વામીના એમ બાળકો, ગયા વિડીયોમાં આપણે ક અને ખ શીખી ગયા છે, પણ એ આપણે નોટબુકમાં શીખ્યા છે. હવે આપણે ચોપડીમાં શીખવાનું છે, ટેક્સ્ટબુકમાં. તો એ કેવી રીતના? તો સૌથી પહેલાં તમારે તમારી બુક જોવાની. હવે તમારી પાસે બુક આવી જ ગઈ હશે, તો બુક જુઓ અને પાના નંબર 5 ઉપર જુઓ. તમને આવી રીતના આપ્યો હશે ડોટ ડોટ ડોટવાળું. પહેલાં આડી લાઈન છે, તો આવી રીતના ડોટ પર જ લાઈન કરવાનું, ડોટની બહાર જવાનું નથી. એવી રીતના ડોટ પર આડી લાઈન. પછી આ ઊભી લાઈન છે, તો સીધી લાઈન કરવાની, ના બધા ડોટ કરવાના. અને છેલ્લે જે ખાના બે ખાલી આપ્યા છે, એમાં તમારે આમ આમ આડી લાઈન, પછી આમ ઊભી લાઈન, પછી આ શું છે, ઊભી લાઈન અને આડી લાઈન, એટલે એલ જેવો આપણે ABCDમાં એલ આવે ને એવો, એવી રીતના આ ડોટ પર લાઈન કરવાની. અને આ બાકીના બે ખાના આપ્યા છે, એમાં પણ તમારે એલ જેવો લખવાનું, એટલે જેવું છે એવું જ કરવાનું છે. પછી આ ઉલટો એલ હોય ને એ ટાઈપ છે, તો અહીંયા તમારે આમ ઉલટો એલ કરવાનો. એવી રીતના આ આડી લાઈન, ઊભી લાઈન અને નાની આડી લાઈન, તો એવી જ રીતના આડી લાઈન, ઊભી લાઈન અને આવી રીતના અહીંયા પણ લખવાનું છે. પછી છે ત્રાસી લાઈન, તો આ તમારે ત્રાસી લાઈન, આ બંને ખાનામાં ત્રાસી લાઈન કરવાની, આવી રીતના બંને ખાનામાં લખવાની. પછી આમ ત્રાસી લાઈન છે, તો એ પણ તમારે આ ખાનામાં પણ કરવાનું છે. પછી જમણી બાજુ કર્વ, તો તમારે જમણી બાજુ કર્વ કરવાના આ બંને ખાનામાં. પછી ડાબી બાજુ કર્વ, તો આ ડાબી બાજુ કર્વ આમ તમારે બુકમાં કરવાનું છે. એવી રીતના પછી રાઇટનું નિશાન, તો અહીંયા પણ તમારે આવી રીતના રાઇટ, આને રેખાંકનો કહેવાય. પછી ત્રાસી બે લાઈન કરીને ખૂણા જેવું, એને પણ આમ કરવાનું. પછી આ ઉલટું, તો એને પણ તમારે આમ કરવાનું, આવી રીતના કરવાનું છે. હવે પછી સર્કલ છે, તો ડોટ ઉપર લાઈન કરીને સર્કલ બનાવવાનું, અને પછી અહીંયા પણ આમ સર્કલ કરવાનું આ બંને ખાનામાં, એવી રીતના. પછી શું છે, નાઇન જેવું લખવાનું છે ડોટ પર, તો અહીંયા પણ તમારે આમ નાઇન જેવો. પછી બીજી PCDમાં ડી કેવો આવે એવું કરવાનું છે, તો અહીંયા પણ આમ ઊભી લાઈન અને સર્કલ. પછી બી હોય ને એ ટાઈપ કરવાનું છે, આમ ઊભી લાઈન અને નીચે સર્કલ. પછી યુ જેવું, ઉલટો યુ હોય એવું, એવી રીતના આમ અહીંયા પણ આમ અને અહીંયા પણ આમ, આવી રીતના તમારે કરવાનું છે. પછી આમ સર્કલ અને આડી લાઈન, એવી રીતના તમારે અહીંયા પણ આમ કરવાનું છે. પછી આપણે ગુજરાતીમાં એકડા લખીએ ને સાતડે સાત લખીએ ને એવી રીતના, તો અહીંયા પણ તમારે આમ લખવાનું, પછી આમ કરવાનું છે. જેવું છે આમાં એવું જ તમારે કરવાનું છે. ત્રગડી ત્રણ લખીએ ને એવી જ રીતના આમ કરવાનું છે. પછી આ ઉલટો આપણે દદર લખીએ એવી રીતના આમ કરવાનું, પછી આમ છે આમ ને આમ કરવાનું છે. આવી રીતના રેખાંકનો તમારે કરવાના છે. અને ક અને ખ આપણે શીખી ગયા છે, તો એ આપણે નોટબુકમાં લખ્યું હતું. હવે આપણી બુક આવી ગઈ છે, તો બુકમાં બાકી છે, તો તમારે કસે કમલ બોલતા જવાનું અને આમ ડોટ ઉપર લાઈન કરતા જવાનું અને કસે કમલ લખતા જવાનું. એવી રીતના ખ એ પણ આપણ ડોટ પર આમ લાઈન કરવાની અને ખસે ખરલ એમ બોલતા જવાનું અને લખતા જવાનું. આ જે રેખાંકનો છે તમારે અત્યારે જ કરવાનું છે, આ વિડીયો જુઓ ત્યારે. અને આ ક અને ખ એ ચોપડીમાં જ તમારે હોમવર્ક કરવાનું છે. આ ચોપડીમાં ક અને ખ ચોપડીમાં જ લખવાનું છે, નોટમાં આપણું લખાઈ ગયું છે. હવે આ ચોપડીમાં જે બાકી છે એ આપણે લખવાનું છે. જય સ્વામિનારાયણ.